હવે અન્નથી ક્યાં સુધી જશે મૂળ તો અનવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ સમજાવો પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય વહન ને શું કહીએ છીએ આપણે સ્થળાંતરણ સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને કઈ પેશીમાં સ્થળાંતર થાય અન્નુ અથવા અન્ય પદાર્થો જેવા કે અન્નવાહકમાં શું પામે છે વહન પામે છે અને આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો જેવા કે બીજ ફળ અને તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ શું પામે છે પ્રકાશ સંશ્લેષણની નીપજ તો છે જ જે ગ્લુકોઝ છે આ ઉપરાંત એમિનો એસિડ અન્ય પદાર્થો એ કઈ પેશીમાં વહન પામે છે બેટા અનવાહ અને આ પદાર્થો મુખ્યત્વે કોની તરફ વહન પામે છે તો કે પર્ણમાં તો બનતા હોય તો ત્યાંથી ક્યાં જાય મૂળ અથવા બીજ જે હોય જ્યાં ફળ બનતું હોય જ્યાં વૃદ્ધિ પામતા હોય તેવા ભાગો તરફ જાય ક્લિયર થયું અનવાહકના સ્થળાંતર દરમિયાન સાનો ઉપયોગ સાનો ઉપયોગ થાય ઉર્જાનું વનસ્પતિને પણ ઉર્જાની જરૂર હોય આ સ્થળાંતરમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય અથવા એક પદાર્થને બીજી જગ્યાએ મોકલવું હોય તો શાની જરૂર પડે ઉર્જાને જેમ કે મારે અહીંયા કોઈ એક પત્ર લખવો છે અને એને વિદેશમાં મોકલવો છે તો મારે ઉર્જાની જરૂર પડશે પૂર્જાએ કુરિયર કરવું હોય પોસ્ટ કરવું હોય પૈસા આપવા પડે કે નહીં તો અહીંયા તો અનની વાત છે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં જશે શાની જરૂર પડશે ઉર્જાની શાની જરૂર પડશે ઉર્જાની ખુશી હોવી જોઈએ મોડા પર ભણતા હોઈએ તો એકદમ સ્માર્ટનેસ એકદમ કોઈ ચિંતા વગર બેસવાનું ને ભણવાનું ચિંતાનો નથી લેવાનો અત્યારે તો દૂર ધ્યાન સુક્રોઝ એટલે કે શર્કરા જે એટીપી એટીપી નું પૂરું નામ ટ્રાઇફોસ્ફેટ આમાંથી ઊર્જા આમાંથી ઉર્જા ઉપયોગથી અનવાહકમાં સ્થળાંતર પામે અને તેથી થતો આશ્રુતિ દાબ વધારો પેશીમાં પાણીના પ્રવાહ ને શું કરે પ્રેરે પહેલા તો સુક્રોઝ જે છે એ એટીપી માંથી ઉર્જા પ્રાપ્ત કરે અને આ ઉર્જા પ્રાપ્ત કરીને સુક્રોઝ અનવાહક પેશીમાં સ્થળાંતર પામે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય આ ક્રિયા દ્વારા આશ્રુતિ દાબ એટલે કાલે ગઈકાલે મેં તમને કીધું ને અભિસરણ દબાણ ઓસ્મોસિસ આરો વાળી વાત કરી હતી આ આશ્રુતિ દાબ એમાં વધારો થતો હોવાથી પેશીઓમાં પાણીનો પ્રવાહ પ્રેરે છે અને આ દબાણથી અનવાહકમાંના દ્રવ્યો ઓછા દબાણ તરફ ધરાવતી પેશી તરફ શું પામે છે આમ મુજબ વનસ્પતિની જરૂરિયાત મુજબ અનવાહકમાં દ્રવ્યોનું શું થાય છે થાય છે ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઊર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે વસંત ઋતુમાં ખબર છે નવી નવી કુકળો ફૂટે તો જે જગ્યાએ વૃદ્ધિ થતી હોય એ પેશીઓમાં થાય છે અનવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષો અને ચાલની નલિકામાં ઉર્ધ્વા વહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે આપણે ચાલની કોષો વિશે ધોરણ નવ માં ભણ્યા હતા કદાચ યાદ આવતું હોય તો કોષ વાળું જે ચેપ્ટર ભણ્યા હતા ને એમાં તો ન યાદ આવે તો પણ આપણે આટલું યાદ રાખવાનું કે ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર અનવાહક પેશીને સંલગ્ન કોની મદદથી થાય છે સાથી કોષોની મદદથી થાય છે અને ચાલની નલિકા હોય અનવાહક પેશીમાં એની અંદર ઉર્ધ્વ અને અધો બંને દિશામાં શું થાય છે વહન વનસ્પતિમાં બાષ્પોત્સર્જન દેહ ધાર્મિક ક્રિયા દર્શાવી તો આપણે એના માટે એક કુંડું લઈશું સરખા પ્રમાણમાં માટી ધરાવતું કુંડું લઈ લાકડી લઈશું પ્લાસ્ટિકની કોથળી આપણે આવી રીતના બાંધી દેસુ બરાબર છે આ પ્લાસ્ટિકની કોથળી પર્ણવાળા પ્લાન્ટમાં બાંધી મતલબ કુંડામાં બાંધીશું અને બીજું ખાલીને ખાલી લાકડી લઈને એની આજુબાજુ પ્લાસ્ટિકની કોથળી બાંધીશું

પ્લાસ્ટિકની કોથળી ઢાકેલા કુંડામાં અંદરની સપાટીઓ પર નાના નાના જો છે ને બિંદુ પાણીના બિંદુ જોવા મળશે બિંદુ જોવા મળશે આ અવલોકન પરથી તમે શું નિર્ણય લીધો તો કે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણી કયા સ્વરૂપે બાષ્પ સ્વરૂપે ગુમાવાય છે સમજ પડી ગઈ ક્લિયર અહીંયા પણ આપણે કોથળીથી બંધ કરી દેવાનું છે માટી પણ ઢાકી દેવાની છે પડી ને એ માટી એટલા માટે ઢાકી દેવાની કે એનો ભેજ ઉપર ગયો એવું ના ખબર પડે એમ અહીંયાથી અલગ અને ઉપરથી અલગ ક્લિયર આ ઇન્ટેક્સ છે એટલે આપણે જે ભણેલા છે એના પરથી જ પ્રશ્નો છે કે માનવ વહન તંત્રના અને પરિવહન તંત્રના ઘટકો કયા છે અને આ ઘટકોનું શું બતાવવાનું છે તો બે વસ્તુ પૂછી ઘટક અને તો પહેલા ઘટકમાં આવે રુધિર હૃદય રુધિર વાહિનીઓ અને લસિકા ત્રણ ઘટકો આવે પણ રુધિરની અંદર રુધિર રસ રુધિર રસનું કાર્ય શું છે તો કે વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ આપતું ખોરાક છે સીઓટુ છે ક્ષારો છે નાઇટ્રોજનયુક્ત છે ઉત્સર્ગ દ્રવ્યો એ બધાનું વહન શાની અંદર ભળીને થાય રુધિર રસ જેવા પ્રવાહી માધ્યમમાં ભળીને થાય રક્તકણ કણ રુધિર કોષો હિમોગ્લોબિન વાળી વાત કરી હતી આ છે આરબીસી જેની અંદર આરબીસી ની અંદર હિમોગ્લોબિન હોય જે કોનું વહન કરાવે છે ઓક્સિજનનો શ્વેત કણ શ્વેત રુધિર કણો વ્હાઇટ બ્લડ કરપ્સલ્સ ડબલ્યુબીસી શ્વેત કણો જે રોગકારકોને લડવાનું શું આપે છે રોગો રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા આપે છે મેં તમને કાલે ગઈ કાલે જ્યારે આ લેક્ચર ભણતા હતા ત્યારે કીધું હતું કે શ્વેત કણો એટલે શરીરના સૂક્ષ્મ સૈનિકો હવે હું શબ્દ બોલ્યો તો ન સાંભળ્યો હોય તો પાછું લેક્ચર રિવાઇઝ કરીને સાંભળજો ત્રાક કણ ખબર છે ને ઈજાજસ ઈજાગ્ર ઈજાસ્થાની રુધિરને શું કરે ગંઠાઈ જાય હૃદય ગંઠાઈ જવાની ક્રિયામાં વપરાય હૃદય શું એનું કાર્ય કરે છે ભાઈ પંપ તરીકેનું કાર્ય કરે છે રુધિર શાનું કાર્ય રુધિર વાહિનીઓમાં ત્રણ પ્રકારની વાહિનીઓ કાલે પણ આ પ્રશ્ન ભણ્યા હતા ધમની શિરા અને જે છે અથવા ધમનીઓ જે છે એ હૃદયથી કઈ તરફ વહન કરે અંગો તરફ અને શીરા જે છે વિવિધ અંગોથી કઈ તરફ વહન કરે હૃદય તરફ અને રુધિર કેશિકાઓ રુધિર અને આસપાસના કોષો વચ્ચે કોની આપલે કરે છે દ્રવ્યોની આપલે કરે છે લસિકા એટલે ખબર છે આંતરકોષ્ય પ્રવાહી બરાબર છે એ નાના આંતરડામાંથી પાચિત ચરબીનું શોષણ કરે આંતરકોષ્ય પ્રવાહીને પાછું ક્યાં ભેળવી દે રુધિરમાં આવડી ગયું સસ્તન અને પક્ષીઓના પક્ષીઓમાં યુક્ત અને ઓક્સિજન ઓક્સિજન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે તો કે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન રુધિર અલગ કરવાની જરૂરિયાત એટલા માટે છે કારણ કે તેમની શરીરને વધુ કાર્ય કાર્યદક્ષ ઓક્સિજનનો શું મળે પુરવઠો ગઈકાલે આપણે ઉત્ક્રાંતિ ભણ્યા હતા હૃદય વિશે આપણે જોયું હતું કે પહેલાં જે શરીર સ્વરૂપો અને જેવા પ્રાણીઓ છે એમાં બે જ ખંડ હતા હૃદયના પછી ત્રણ ખંડ અને છેલ્લે કોણ આવ્યું હતું પક્ષીઓને સસ્તન વર્ગના પ્રાણીઓ જેમાં વધુ ઉર્જાની જરૂર છે અને એટલા માટે ઓક્સિજનનો કાર્યદક્ષ ક્ષમતા મળી રહે પુરવઠો મળી રહે એના માટે આપણે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ કરવાની શું છે જરૂરી તેથી તેમનું શરીરનું તાપમાન શું કાય જાળવી રખાય અને નિરંતર ઉર્જાની જરૂરિયાતને શું કરી શકાય સંતોષી શકાય ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક તંત્ર અને વહન તંત્રના ઘટકોમાં પહેલું આવે છે જલવાહક પેશી જેમાં જલવાહિની અને જલવાહિની કી હોય અને અનવાહક પેશીમાં ચાલની નલિકા અને શું હોય સાથી ક્લિયર છે આ પ્રશ્ન ઓલરેડી આપણે ભણી ગયા કે વનસ્પતિમાં પાણી અને ખનીજનું વહન કઈ રીતના થાય તો જે ગઈકાલે ભણ્યા હતા એ પ્રશ્ન છે અને ખોરાકનું સ્થળાંતર કઈ રીતના થાય તો અત્યારે જે આપણે ઓગણપચાસ પ્રશ્ન ભણ્યા એ છે ક્લિયર થયું આ કે ના છેલ્લી જૈવિક પ્રક્રિયા છે જેનું નામ છે ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે તે સમજાવો તો આપણે બહુ સારી રીતના સમજ્યા આપણે શરીરની અંદર ઇન્ટેક કરવાથી એટલે કે અંદર ખોરાક ખાવાથી લઈને પાચનથી લઈને હવે આગળ પહોંચ્યા આપણું શરીરમાં દૂઢીતા પીષણ તંત્ર કઈ રીતના કામ કરે છે એ સમજ્યા હવે શરીરમાં જે ઉત્પન્ન થયેલો નક્કામો પદાર્થ છે એને ક્યાં કાઢવાનો છે બહાર એ તંત્ર કઈ રીતના કામ કરે છે એની વાત કરીશું તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયક ઓકે દ્રવ્ય ઉત્સક દ્રવ્યોનો અથવા અપાચિત એવું પણ લખી શકાય ઓકે ઉત્સક દ્રવ્યનો નિકાલ કરવાની જે જૈવિક ક્રિયા છે એને શું કહેવાય ઉત્સર્જન પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયની ક્રિયાઓમાં નાઇટ્રોજન ઉત્સર્જિત પદાર્થો ઉત્પન્ન થાય છે નાઇટ્રોજનયુક્ત પદાર્થો ઉત્પન્ન થાય છે જેમનો તત્કાલ નિકાલ કરવો શું છે જરૂરી નહીં તો શરીર માટે હાનિકારક છે આપણે ઘરમાં આપણે કચરો રાખીએ ના તાત્કાલિક નિકાલ કરીએ કે નથી કરતા બરાબર વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તો જોવા મળે છે એક પ્રાણીઓમાં નાઇટ્રોજન યુક્ત છે પાણીમાં મોટા ભાગના જે એક કોષી પ્રાણીઓ છે આ પ્રાણીઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સક દ્રવ્યોનો શરીરની સપાટીથી પ્રસરણ કરીને પાણીમાં શું કરે છે ત્યાગ કરે છે જટિલ બહુકોશી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે જે એક કોષી પ્રાણીઓ છે એ નાઇટ્રોજનયુક્ત અમીબામાં કીધું હતું પ્રાણીઓ છે એમાં તંત્ર હોય વિશિષ્ટ અંગો હોય જેમ આપણે દરેક જૈવિક ક્રિયામાં તંત્રની રજૂઆત કરી બહુ કોશી પ્રાણીઓ માટે ક્લિયર છે બાકી અમીબામાં પ્રાચીન ભર્યા હતા તો કેટલું સિમ્પલ હતું ક્લિયર ને ઓકે આકૃતિ દોરવાની છેલ્લી અને એના પછી એક આ ચેપ્ટરમાં બહુ આકૃતિ છે તમને ખબર છે અને બધી આકૃતિ દોરી લખીને પ્રેક્ટિસ કરવાની છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો કોનું ઉત્સર્જન તંત્ર સમજાવો મનુષ્યનું મનુષ્યના ઉત્સર્જન અંગો સમજાવો અથવા તો મનુષ્યનું ઉત્સર્જ મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો મનુષ્યમાં ઉત્સર્જન મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવે છે એક જોડ મૂત્રવાહિની આવે છે અને મૂત્રાશય તથા મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે મૂત્રાશય અને મૂત્ર માર્ગ એક જોડ એટલે બે નંગ ઓકે ઓકે સમજીએ જુઓ આ છે તમારા બે મૂત્રપિંડ કોણ છે મૂત્રપિંડ આ જમણું મૂત્રપિંડ અને આ ડાબુ એકચુઅલીમાં જમણી બાજુ ડાબુ લખવાનું ડાબી બાજુ જમણું બરાબર ને અને આ મૂત્રપિંડમાં જે લોહી લઈ જતું હોય એને શીરા કહેવાય ડાબી મૂત્રપિંડ શીરા અને અહીંયા જે છે એ જમણું મૂત્રપિંડ શું છે ધમની એક ધમની હોય બીજું શું હોય શીરા જો એક મહાશિરા છે જે બ્લુ કલરની છે જોયું તમે અને એક મહાધમની છે બંનેમાં ધમની અને શીરાનું જોડાણ હોય ધમની શું કરે છે ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય યાદ છે અને શીરા કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે તો દેખાય છે ધમની અને શીરાઓનું જોડાણ પછી અહિયાં મૂત્રપિંડમાંથી જે નીકળતી વાહિની છે જોયું તમે પતરી નળી દેખાય છે એને મૂત્રવાહિની કહેવાય ડાબી બાજુ ડાબી જમણી બાજુ જમણી બંને અહિયાં એક કોથળી જેવી રચનામાં ભેગી થાય છે જેને મૂત્રા મૂત્રાશય કહેવાય જેની અંદર મૂત્રનો સંગ્રહ થાય અને જ્યારે એ ભરાઈ જાય ત્યારે મૂત્ર માર્ગ મારફતે મૂત્ર ક્યાં નીકળે છે બહાર નીકળે છે ક્લિયર થયું એને સમજવાનું છે આ વસ્તુ સમજાઈ ગઈ હોય તો અહીંયા તમે સમજાવી શકો મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કેસુરકાઓની બંને પાર્શ્વ બાજુ આવેલું છે આપણી આંખ છે ને હાથ એના બે આંગળી જે છે એ નાભી પર મૂકવાના મૂકી શકો અને મૂકો અને આ બે આંગળીઓ અડકેલી જોઈએ બરાબર છે અને પછી આવી રીતના અંગૂઠો જ્યાં દબાય છે અંગૂઠો જ્યાં દબાય છે ત્યાં પાર્શ્વ બાજુ આવી આવ્યું આ કે અંગૂઠો દબાય છે ત્યાં પાછળની બાજુ આવી ત્યાં બે કિડની છે જે તમે કિડની કહો છો એ મૂત્રપિંડ સમજણ પડી ગઈ ને મળી ગયું ને દરેક ને મળી ગઈ કે નહીં હા લાખોમાં વેચાય વેચવાની નહીં હવે છે તમને મૂવીમાં તમે જોયો હશે મૂવી પરથી જ બોલું છું તો મેં જોયું નથી પેલું આઈફોન લેવા માટે કિડની વેચીને જવાનું તમે વોટ્સઅપમાં આપણો જોક્સ નથી જોયા છોડો હસો તો ખરા ભાઈ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં ઉદરમાં કરોડ ઉદર એટલે આ પેટની નીચેનો ભાગ કરોડ સ્તંભની કેસુરકાઓની પાશ્વ એટલે કે પાછળની બાજુ આવેલા હોય છે એક જોડે એટલે ટોટલ કેટલી હોય બે ભગવાને વિશિષ્ટ રચના કરી આપી છે ઘણી વખત એક એક બગડી જાય તો તો કામ આવે સ્ટેન્ડ બાય મોડ પર ચાલ્યા કરે જિંદગી જિંદગીની જે અવધિ હોય ઘટી જાય પણ એકવાર ચાલ્યા કરે બરાબર છે મૂત્રપિંડમાં રુધિરમાંથી માંથી દ્વારા નાઇટ્રોજન યુક્ત પુસ્તક દ્રવ્યો અલગ પડે છે આ મૂત્રપિંડની અંદર ઘાળણ ક્રિયા થાય અને એની અંદર નાઇટ્રોજન વાળા જે દ્રવ્યો છે કેવા થઈ જાય અલગ થઈ જાય અને એમાંથી સાનું નિર્માણ થાય મૂત્ર આ મૂત્ર મૂત્ર એટલે કે મૂત્રપિંડને પિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નળી તો મૂત્રપિંડમાં થયેલું નિર્માણ પામેલું મૂત્ર મૂત્ર દ્વારા સામા જશે મૂત્રાશય વિશે પણ હું સમજૂતી આપી ચૂક્યો છું મૂત્રની સંગ્રહ કરતી એક સ્નાયુમય શું છે કોથળી આ જે મૂત્રનો હંગામી સંગ્રહ કરે છે મતલબ કે જો દર વખતે કંઈ મૂત્ર બને તો એને શરીરની બહાર તજી દેવું એ તો આવશ્યક નથી રહેતું પણ થોડા ટાઈમ માટે એ મૂત્રાશયની અંદર સંગ્રહ પામે અને જયારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે આપણે એનું શરીરની બહાર શું કરીએ છીએ મૂત્ર સ્વરૂપે ત્રાગ કરીએ છીએ મૂત્ર માર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા જે છીન્દ્ર છે અને એ છિદ્ર સુધી લંબાયેલો જે માર્ગ છે તેને આપણે મૂત્ર માર્ગ કહીએ છીએ અને એના દ્વારા મૂત્રનું બહાર શરીરની બહાર શું થાય છે ઉત્સર્જન થાય છે બહુ ઇઝી છે સમજવા જેવી જ વાત છે ક્લિયર પણ સૌથી આઈએમપી થિયોરી મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો નેફ્રોન ઇંગ્લિશમાં કહેવાય બરાબર છે તો મૂત્રપિંડ પાયારૂપ ઘાડણ એકમ મૂત્રપિંડ નલિકા છે આપણે કીધું કે મૂત્રપિંડની અંદર ઘાડણ થાય નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો કેવા થાય અલગ થાય શું થાય તો એ ઘાડણ કરતો એકમ કયો છે મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકા પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય એક જ મૂત્રપિંડમાં ઘણી બધી નલિકાઓ હોય બરાબર છે અને તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય અને એક જ મૂત્રપિંડ નાનું છે કાજુના દાણા જેટલું એની અંદર ઘણી બધી આવી રીતના ગોઠવાયેલા હોય મૂત્રપિંડ નલિકામાં લાંબી ગૂંચળામય રચના છે અને તેના અગ્ર ભાગે કપ આકારની એક બાઉમેન કોથળી આવેલી છે મૂત્રપિંડ નળી મૂત્રપિંડ નળિકા જે છે આવી રીતનું ગુચડું છે જો દેખાય છે ને હા કે ના અને એનો આગળનો ભાગ જે છે અહીંયા જે આ ભાગ છે એમાં પ્યાલા આકારની પ્યાલો જોયો છે ને ઘરે એ આકારની બાઉમેન કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે અને આમાંથી પછી બાઉમેન સોરી ત્યાંથી શરૂઆત થાય છે અને આ બધું પૂરું થાય ગૂચડું એટલે આ એક નળિકામાં જાય નળિકાનું નામ શું છે તો મૂત્રપિંડ નલિકા આપણે વાત કરી રહ્યા હતા મૂત્રપિંડ નલિકા જેની શરૂઆત બાઉમેનની કોથળીથી થઈ અને અંત આ બધું પૂંચડું પૂરું થયું કે આમાં આ નળીમાં જેનું નામ શું છે સંગ્રહ નલિકા વાત ક્લિયર થઈ આ કે ના આકૃતિ દોરવાની તો કે હા પ્રેક્ટિસ કરવાની બાઉમેનનો કારણ કે તમારા મનમાં પ્રશ્ન ચાલતો હશે એનો જવાબ પહેલાંથી આપી દો ને પૂછાશે બેટા અને તમે નહીં કરો તો કોણ કરશે તમારું જ કામ છે બાહુબેનની કોથળી પાતળી દીવાલ વાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય આ બાહુબેનની કોથળી છે જો કે આપણે સીધું દોરીને જ આપી દીધું છે એની અંદર પાતળી પાતળી દીવાલ વાળી રુધિર કેશિકાઓનું શું હોય ઝુમખું જેને આપણે શું કહીએ છીએ જો આપ બતાયેલું છે ને એટલે મેં એરો ખોટો વાગી રહી આવે જેને આપણે શું કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ ક્લિયર થયું આટલા સુધી તો આ મૂત્રપિંડ નલિકાની આપણે રચના સમજાવી હવે એનું કાર્ય સમજાવીએ કે મૂત્રનું નિર્માણ કઈ રીતના થાય છે મૂત્ર નિર્માણનો હેતુ શું હતો રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે પદાર્થોને ગાળીને કેવા કરી દેવા અલગ મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો નાઇટ્રોજનયુક્ત આપણા શરીરની અંદર નાઇટ્રોજન વાળા કયા પદાર્થો બને છે તો કે યુરિયા બને યુરિક એસિડ બને આ બધાને શું કરે છે મૂત્રપિંડમાં દૂર કરે છે રુધિરમાંથી અલગ કરે છે ગાળણ એકમ માટે કોણ આવેલું છે મૂત્રપિંડની અંદર આવડા ભણ્યા મૂત્રપિંડ નલિકાઓ એના દ્વારા શું થાય છે મૂત્ર બાઉમેન ની કોથળી મૂત્રપિંડ નલિકા ની શરૂઆત બાઉમેન ની કોથળી થી થાય છે ભણ્યા તાને તો આ બાઉમેન ની કોથળી એક એવો એકમ છે ગાળણ એકત્ર થાય છે એટલે કે જેને ગાળવાનું છે પહેલા બાઉમેન ની કોથળી માં થાય જાય જો રુધિર કર્યું આ રુધિર ધમની ની શાખા સૌથી પહેલા ક્યાં જાય બાઉમેન ની કોથળી માં સમજ પડી ગઈ અને આમ જો જોડામાં ફરતું 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 અહીંયાથી બહાર નીકળી ગયું અને જયારે અહીંયાથી બહાર નીકળે ત્યારે ઘડાઈને બહાર નીકળશે જ્યાંથી રંગ બદલાયો ને ત્યાંથી મતલબ ઘડાઈ ને બહાર નીકળ્યું ખબર પડી ગઈ હવે આમાંથી જે કઈ કચરો નીકળ્યો ને બીજી બીજી નળી દેખાય જોયું વિટરાળી વિટરાળી બાજુમાં બીજી નળી દેખાય છે જોઈ છે તમે દેખાય તમને તો એ નળીમાં ભેગો થાય કચરો બધો એ કચરો ભેગો થાય ભેગો થાય ભેગો થાય ભેગો થાય ભેગો થાય આમ કરતો 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 ક્યાં ખુલી જાય સંગ્રહ નલિકામાં જેને આપણે મૂત્ર કહીએ છીએ અને આ સંગ્રહ નલિકાઓ છેવટે મૂત્રપિંડ મારફતે મૂત્રવાહિની મારફતે બધું મૂકી દેશે સમજ પડી ગઈ ઓકે ગાળણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં શું હોય પાણી જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થોની પસંદગી પુનઃ શોષણ પામે છે કારણ કે આ તો બધા જરૂરી પદાર્થો છે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર પાણી આ બધું શરીરમાં કેવું છે જરૂરી છે એટલે એ જરૂરી પદાર્થોનું શોષણ પામે તો પામે છે શોષણ જેમ જેમ કારણ મૂત્રવાહિનીમાં સોરી મૂત્રપિંડ નલિકામાં વહન પામે તેમ આ જે જરૂરી પદાર્થો છે ઉપયોગી પદાર્થો છે એનું પસંદગીશીલ અમુક અમુક એકમો છે જે પસંદગીશીલ અમુક ગ્લુકોઝનું શોષણ કરી લે અમુક પાણીનું શોષણ કરી લે આમ પસંદગીશીલ પુનઃ શોષણ થાય પાણીના પુનઃ શોષણ પ્રમાણનો આધાર શરીરની પાણીની માત્રા પર રહેલો છે શરીરમાં પાણી ઓછું હોય તો પાણીનું વધારે શોષણ થાય શરીરની અંદર પાણી વધારે હોય બરાબર છે તો પાણીનું ઓછું શોષણ થાય એટલે આપણે ખબર છે પાણી વધારે પીએ તો મૂત્ર માર્ગે નીકળી જાય હા કે ના ક્લિયર છે કેમ કારણ કે આમાં આપણી એવી એક ઓટોમેટિક સિસ્ટમ્સ છે શરીરમાં કે પાણીના પ્રમાણ પ્રમાણે પાણીનું મૂત્રપિંડમાં શું થાય શોષણ થાય અને ઉત્સર્જિત કરતા દ્રવ્ય નકામા પદાર્થ પર રહેલો હોય છે બીજો શાના પર રહેલો છે પુનઃશોષણનો આધાર કયા ઉત્સર્જિત દ્રવ્યો અંદર રહેલા છે આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ એકસો એસી લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે કેટલા લિટર આમ છતાં ઉત્સર્જિત મૂત્રનું કદ એક કે બે લિટર પ્રતિ દિવસ હોય ગાળણ તો કેટલું અંદર ફરતું હોય કારણ કે એમાં લોહી પણ છે પાણી પણ છે બધું ગાળણમાં જાય ને ગાળણ એટલે તેને ગાળવાનું છે પરંતુ એમાંથી કેટલું મૂત્ર ઉત્પન્ન થાય છે એકથી બે લીટર બાકીના ગાળણનું મૂત્રપિંડ નલિકાઓમાં શું થઈ જાય છે પુનઃ શોષણ થઈ જાય છે સમજ પડી ગઈ હવે વિચારો કે સિસ્ટમ બગડે તો શું થાય બધું બહાર નીકળી જાય તો પેલો કંઈ જેટલું પણ ઇન્ટેક કરે બધું બહાર નીકળી જાય પોષણ ના થાય તો શરીરને ઉર્જા મળે નહીં ધીમે 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 શરીર વીક થવા માંડે નબળું પડવા માંડે અને માણસ શું થાય મરી જાય એટલે કિડની ફેલ થઈ જવું આને કહી જાય છે જેનું લોહી શુદ્ધ થાય નહીં અને લોહી શુદ્ધ ના થાય આવું આવું અશુદ્ધિ વાળું નાઇટ્રોજન વાળું લોહી શરીરમાં ફર્યા ફર્યા કરે તો જે જગ્યાએ કાર્યક્ષમ કોષો હોય એ કોષો કાર્ય કરી શકશે ઇન શોર્ટ બધી બીમારીનું ઘર ચાલુ થઈ જાય સમજ પડી ગઈ ઓકે એટલે કિડનીને બચાવવાનો પ્રયત્ન કરવાનો એના માટે પૌષ્ટિક ખોરાક ખાવાનો સ્વચ્છ કરેલો ખોરાક ખાવાનો બને એટલું બાહ્ય ફૂડથી તળેલા ફૂડથી ક્યાં રહેવાનું દૂર રહેવાનું સમજ પડી ટૂંક નોંધ લખો વનસ્પતિમાં ઉત્સર્જન વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્રો ધરાવતા નથી છતાં એમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે જેમ કે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય એમના માટે નકામો આપણા માટે એ ઓક્સિજન સીધો વાતાવરણમાં મુક્ત થાય વાયુ દ્વારા ભણ્યા હતા ને આગળ ઓકે વનસ્પતિઓ બાષ્પજન બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને કોના દ્વારા મુક્ત કરે છે વાયુરંધો દ્વારા કેટલીક વાર વનસ્પતિઓ નક્કામાં ઉત્સર્જનોને ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે તમે જુઓ જો ઘરે છોડ હોય ને તો પરણો ખરશે કોઈક કોઈક વાર પછી આગે ના એ પર્ણ પહેલા પીળું બનશે પછી ખરી જશે એની જાતે કારણ કે વનસ્પતિ શું કરે એક પર્ણમાં એનો સંગ્રહ કરતું જાય ઉત્સર્ક દ્રવ્યોનો અને લાગે કે જયારે બધું ઉત્સર્ક દ્રવ્યો એમાં આવી ગયું છે પર્ણને પોતાનામાંથી જ અલગ કરી દે પર્ણ ખરી પડે સમજ પડી ગઈ શેવટે પરણો શું થાય ખરી પડે એટલે ઉત્સક દ્રવ્યો બહાર નીકળી ગયા વનસ્પતિમાંથી પછી અમે ખબર છે કેટલીક વખત વનસ્પતિઓ નક્કામાં પદાર્થોનો સંગ્રહ કોષોની રસધાનીમાં સંગ્રહ કરે જેમાં આપણે ગુંદર જેમ કે વનસ્પતિઓમાં અન્ય નક્કામા પદાર્થો તરીકે સ્ફટિકો રેજીન એટલે કે રાળ ગુંદર જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે તો આપણને ખબર છે પીપળાના ઝૂળમાં ઝાડમાંથી ગુંદર મળે બાવળમાંથી ગુંદર મળે આપણે ખાવા માટે આવીએ વનસ્પતિ માટે નક્કાતો તો ખબર થડમાંથી ગુંદર નીકળતો હોય પછી તમે પેલું લાખ જોઈ હશે પીપળાના ઝાડ પર હોય બરાબર છે તો આ બધા કેવા પદાર્થો છે નક્કામાં પદાર્થો છે જે આવી રીતના દૂર કરે વનસ્પતિઓ કેટલાક દ્રવ્યોને પોતાની આસપાસ ભૂમિમાં શું કરે ઉત્સર્જિત મૂળ દ્વારા પણ તે ઉત્સર્જન દર્શાવે છે બરાબર છે નક્કામાં પદાર્થોને મૂળ દ્વારા શું કરે છે ઉત્સર્જિત કરી દે છે ક્લિયર મૂત્રપિંડ નલિકાની રચના અને કાર્ય એક સાથે પૂછાય તો સત્તાવન અઠાવન પ્રશ્ન સાથે લખો મેં ઓલરેડી સમજાવ્યું છે ફરી નથી સમજાવતો અને ઉત્સક પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ પદ્ધતિઓ વપરાય તો એક લાસ્ટ પ્રશ્ન છે મૂત્ર નિર્માણ મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે તો મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારા પાણીની માત્રા અને દ્રવ્ય ઉત્સક પદાર્થોની માત્ર વડે થાય છે શરીરમાં પાણી અને દ્રવ્ય દ્રવ્ય ઉત્સક પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં શું મળે મૂત્ર નિર્માણ બને છે અને જો શરીરમાં પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્ર નિર્માણ કેવું થાય ઓછા પ્રમાણમાં થાય છે ક્લિયર થયું પાણીનો ઇન્ટેક રાખવાનું જેથી કરીને પાણી સાથે મૂત્ર બને અને મૂત્ર બનતા ઉત્સવ પદાર્થો બહાર નીકળી જાય હે આ સાથે આપણું જે ચેપ્ટર જે છે એ શું થયું પૂર્ણ થયું અને કદાચ હું આશા રાખું કે બધાને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમારે મને જણાવવાનું ક્લિયર